હવે આગળ વાત કરીએ તો મણીપુરામાં બે મહિલાઓ સાથે થયેલ અભદ્ર વ્યવહાર અને હિંસા મામલે રાજપીપળા ડેડિયાપારામાં સજ્જર બંધની અસર જોવા મળી. મણીપુરમાં કુકી સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને તેમનો જુલુસ કાઢવાની અને હિંસાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો નર્મદા જિલ્લામાં જોવા મળ્યા હતા, જેના સંદર્ભે આજે રાજપીપળા ડેડિયાપાડા સહિત નર્મદા જિલ્લામાં બંધની અસર જોવા મળી હતી. આજે રાજપીપળા ડેડિયાપાડા સજ્જડ બંધ રહેલો જોવા મળ્યો હતો. ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના કાર્યકરોએ બંધને સફળ બનાવી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી જબરજસ્ત વિરોધ કર્યો હતો. તો રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટીના નેતા પ્રફુલ્લ વસાવાએ પણ પોતાના પ્રતિભાવ આપી મણિપુરના રાજ્યપાલ અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી અને આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. તો બીજી તરફ રાજપીપળા સહિત ડેડિયાપાડા તાલુકામાં મારા મોટા લારી ભલાના તમામ વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખી મહિલા સાથે થયેલી અગત્યની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી મહિલાના સન્માનને માન આપી દુકાનો બંધ આપી સમર્થન આપ્યું હતું. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મણિપુર મુદ્દે મીડિયા સમક્ષ પોતાની વાત કરતા જણાવ્યું કે મણિપુરમાં 2.5 મહિનાથી કુકી અને મૈતી સમુદાય વચ્ચે હિંસા ચાલી રહી છે. તેમાં અત્યાર સુધી પુરુષ, બાળકો અને મહિલાઓ સહિત કુલ 150 લોકોની હત્યા થઈ ચૂકી છે અને 60,000 જેટલા લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. હજારો લોકો પોતાનો જીવ બચાવવા માટે જંગલો તરફ ભાગી ગયા છે અને ગામે ગામ આગમાં ખાક કરી દેવામાં આવ્યા છે. 2 દિવસ પહેલાં કુકી સમુદાયની 2 મહિલાઓને નિર્વસ્ત્ર કરીને તેમનો જુલુસ કાઢવામાં આવ્યો હતો. સૌથી વધારે મૈતી સમુદાયના પુરુષોએ તેમને જુલુસમાં ફેરવી અને તેમની સાથે જાતીય હિંસા આચરી હતી. આ ઘટનાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને નિંદા કરીએ છીએ. આપણા દેશમાં મહિલા સુરક્ષાની અને મહિલા સન્માનની ખૂબ જ વાતો કરવામાં આવે છે, પરંતુ મણિપુરમાં મહિલાઓ સાથે ખૂબ જ બર્બરતા આચરવામાં આવી રહી છે. તેના પર તે કશું બોલી નથી રહ્યા તે બાબતનું અમને દુઃખ છે. કેન્દ્રીય મહિલા મંત્રી સ્મૃતિ ઈરાનીએ જે પણ કોઈ નિવેદન આપવા તૈયાર નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજીને પણ કહેવા માગીએ છીએ કે તમે કોઈ ભૂમિકા ભજવીને મણિપુરમાં શાંતિની સ્થાપના કરો એવી અમારી માગણી છે. જ્યારે આપના નેતા પ્રફુલ્લ વસાવાએ રાજપીપળા ખાતે મણિપુરના ભાજપના મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને પોતાની નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપે એવી પણ માગણી કરી હતી. દીપક જગતાપ, ચેડેસ ટીવી, રાજપીપળા.